એક તરફ સીએમ આનંદીબેન 11મીએ નેત્રંગ આંબો ધાવવાના હોય તો બીજી બાજુ 10મીના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક સહિત 3 અન્ય લોકાર્પણના કાર્યક્રમો હોય, પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત બની છે તેવામાં પડતા પર પાટો હોય તેમ ભરૂચમાં તસ્કરો દ્વારા એક રાતમાં 5 જગ્યાએ ચોરીનો પ્રયાસ કરાતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ભરૂચના 2 અલગ અલગ જગ્યાએ તારીખ 8મીની રાતે 10:30થી સવારે 6 કલાક દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં બાગની સામેના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. મકાન માલિક સબીરભાઈ પોતાના ઘરે સૂતા હતા, તે દરમિયાન તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા અને ઘરનો તમામ સામાન વેર વિખેર કરી રૂપિયા 60,000ની મત્તાની ચોરી કરી પલાયન થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું, જેની જાણ સવારે ઘર માલિકને થતા તેઓ બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પરંતુ ઘરના વિખરાયેલ સામાન સમેટતી વેળા ઘર માલિકને સોનાની ચેન તથા અન્ય દાગીના વાળું પાકીટ મળી આવતા પોતાના ઘરમાંથી કશું ના ગયોનો હાંસકારો અનુભવ્યો હતો, જેથી મકાન માલિકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જ્યારે સવારે 6:15 પાછે ઘેર આવ્યો તે વખત મેં મારા ઘરનો નકુચો અને ટાલું તૂટેલું જોયું અને અંદર પ્રવેશ કીધો તો મારા ઘરમાં ખૂબ વેર વિખેર હતો ને અંદાજે મારા પાસે ત્યાંથી 50-60 હજાર રૂપિયાની ચોરી જેવી થઈ છે. એમાં એક ચેન છે, 2 વીંટી છે, 2 બંગડી છે ને કેશ છે, 5-7 હજાર રૂપિયાની કેશ છે, 1 ઇયરિંગ છે સાહેબ. એટલે અમે અમારી બેબીના ત્યાં સુવા ગયા હતા તેમાં આ બનાવ બનેલો છે. ચોરીના 3 બનાવ ભરૂચના એ ડિવિઝન વિસ્તારની હદમાં આવેલ જેબી મોદી પાર્ક સામેના દેવભૂમિ બંગલોઝમાં બનવા પામ્યા હતા, જ્યાં એક જ સોસાયટીમાં 3 મકાનમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો, જેમાં દેવભૂમિ બંગલોઝમાં B27 નંબરમાં રહેતા જયેશભાઈ વસાવા પોતાના ઘર ગત રાત્રે ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશી રૂપિયા 15,000 રોકડા તેમજ રૂપિયા 30,000ની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આ જ સોસાયટીમાં જયેશભાઈની સામેની બાજુમાં બંગલામાં રહેતા કલાબેન વસાવાના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી તમામ સામાન વેર વિખેર કરતા તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું. દેવભૂમિ બંગલોઝમાં B26માં રહેતા રંજીતભાઈ સોલંકીના ઘર પાસે મુકેલ તેમની બુલેરો ગાડી નંબર GJ16AD0279 કિંમત રૂપિયા 3 લાખની ચોરી થવા પામી હતી. અને અમારી સોસાયટીમાં ગઈકાલ રાત્રે 3 મકાનમાં ચોરી થઈ છે. એમાં એક મકાનની અંદર બધું તારું તોડીને ઘૂસી ગયા અને 15,000 રૂપિયા અને થોડીક ગોલ્ડ એવું લઈ ગયા છે. અને બીજા મકાનમાં જે તોડ્યું છે તેમાં કશું લઈ નથી ગયા પણ બધું નુકસાન કરીને ગયા છે. અને બીજા એક મકાન સામેના મકાનમાં એક સોસાયટીમાં પાર્ક કરેલી એક બોલેરો ગાડી એ પણ ચોરાઈ ગઈ છે, એ લોકો લઈ ગયા છે. પોલીસને સવારે જાણ કરી છે, હજુ સુધી કોઈ આવ્યું નથી. અમે એવું ઈચ્છે છે કે પોલીસ પ્રોટેક્શન અમને મળે, પોલીસ અહીં રાઉન્ડ મારવા આવે. વોચમેન તો અમે રાખીએ જ છીએ પણ ફરતો રહે છે, એટલે સોસાયટીનો પર્સનલ વોચમેન છે નહીં, પણ પોલીસ રાઉન્ડ મારે તો કંઈક સારું રહે એમ. આજ રાત્રે ચોરી થઈ મારા ઘરમાં, એમાંથી મારું 15,000 કેશ ગઈ છે, થોડું ગોલ્ડ ગયું છે. ગોલ્ડ મેં પોલીસવાળા પંચ કેસ કર્યો નથી એટલે મેં એવું પોઝિશનમાં રાખ્યું છે. હું શું ગયેલું અંદાજે જ નથી મને કહું, અંદાજે મને નુકસાન લાગે 50,000 અંદર લાગે છે કહું. બાકીને મેં અંદર ઘરમાં કશું જે કિંમતી વસ્તુઓ હતી એનું તો એ ચોરાઈ નહીં ગઈ, રહી ગઈ છે મારી ચોરા. હા, બધા 3 મકાનમાં ટોટલ, એક ભાઈમાં બીજા એક મકાનમાં ચોરી થઈ ત્યાં થઈ છે અને બીજો એક ભાઈની ગાડી બુલેરો ચોરાઈ ગઈ છે. આ વિચાર આમાં શું પોલીસ પ્રોટેક્શન મળે તો સારું, કરતાં તું રાત્રિ પેટ્રોલિંગ કરો તો સારું કહેવાય, કહો એટલે સેફ થાય રહી અમારે કહો. તો ભરૂચમાં લિંક રોડ પર આવેલ મનીષાનંદ સોસાયટીમાંથી પણ બુલેરો ગાડી નંબર GJ6CM4362 કિંમત રૂપિયા 2 લાખની ચોરી થયાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે. આમ ભરૂચ શહેરમાં 3 અલગ અલગ જગ્યાએથી તસ્કરોએ કુલ 5,45,000નો હાથફેરો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.